અત્યારે હું છું નેત્રંગ ખાતે અને નેત્રંગ ખાતે શ્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન આવે છે ચેતર વસાવાના સમર્થનવાળા. જ્યારે ચેતર વસાવાને જેલમાં મૂક્યા છે ઘણા કારણો નથી છતાં પણ એમણે જેલમાં સજા ભોગવે છે અને અત્યારે હાલમાં ચેતર વસાવા જેલમાં છે અને એમના સમર્થનમાં કેજરીવાલ અને

પાંચસો ની ઉપર તમે આવ્યા છો તો તમે અરવિંદ કેજરીવાલ ભગવતમાન કે આમ આદમી પાર્ટી તરફથી આવ્યા છો એમને કઈ ગાડી મોકલાવી છે એમાં આવ્યા તમે કેવી રીતે આવ્યા એવું છે પોતાના ખર્ચે શાના માટે આવ્યા છે અમે સતતભાઈ ના સમર્થન માં આવેલા ચેતરભાઈ કોણ છે ચેતરભાઈને કેમ સમર્થન કરવું પડશે ચેતરભાઈને શું કામ સમર્થન કરો તમે દાહોદ થી બસો કિલોમીટર દૂર થી પોતાના ખર્ચ અહીં આવ્યા છે એનું કારણ જણાવશો જે અમારા આદિવાસી ના અક અધિકાર લડાઈ માટે લડે છે સતતભાઈ વસાવા જે આજે ધારાસભ્ય છે ધારાસભ્ય ન હોવા ન હોવાથી સતત બી લડતા આવ્યા છે અને હજુ બી લડે છે અને લડત આપશે અને અમે સમર્થન આપવાના છે સરદ સમર્થન આપવા માટે તમે આવ્યા છો કે તમે કોઈ પાર્ટી કે એના માટે નહીં પણ ચેતરભાઈ ધારાસભ્ય જે આદિવાસીઓ માટે લડે છે આદિવાસીઓની વેદના માટે લડે છે આદિવાસીઓની સમસ્યા માટે લડે છે આદિવાસીઓના પ્રોબ્લેમ માટે લડે છે એટલા માટે તમે અહીં સમર્થનમાં માં આવે છે કે નથી કે કોઈ પાર્ટી કે કોઈ કોઈના માટે પણ આદિવાસીનો એક પુત્ર છે આદિવાસીના લોકો માટે કામ કરે છે એના માટે તમે અહીં આવ્યા છો તો તમે જે ચેતર પર કેસ લાગ્યા છે ચેતર વસાઓ હાલ જેલમાં છે તો તમે એના માટે શું કહેશો જે તંદન ખોટો છે જે આજે જે વસ્તુ બન્યું હતું જે કપાસ વાડ્યો એના ત્રણ દિવસ પછી એફઆર થઈ હતી તમામ તમામ અધિકારીઓની ભૂલ છે અને તમામ સરકાર ની ભૂલ છે અને તમામ નેતાની ભૂલ છે એ અમે જાણીએ છીએ અને આજ લગીને સમર્થન લોકો અમે આદિવાસી તરફથી અમે જે અમારા આદિવાસી ઉંમર થી અંબાજી લગી

આજની તારીખમાં જેલમાં મૂક્યા છે અમારા આદિવાસીનો અવાજ ઉઠાવતા એક નેતા પહેલી વાર ગુજરાતની અંદર અમે દેખ્યા છે ત્યાર પછી આ લોકોએ ભાજપના નેતાઓ ખોટા ખોટા આરોપો લગાવે ને એમને જેલમાં પૂર્યા છે એના માટે અમે સૌ આદિવાસી તમામ ઉમર ગામથી લઈ અંબાજી થી લઈને ઉમરગામ સુધી પૂર્વ પટ્ટાના અને પૂરા ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આદિવાસીઓ અને ભીલ સમાજના એસટી ઓબીસી બધા બધા સાથે મળીને અમે આજે સમર્થન માં આવ્યા છે કે સતર વસાવા સાહેબ હાલની તારીખે નિર્દોષ છૂટવા જોઈએ નહીં છૂટે તો બી અમે આદિવાસી તમામ એકતા થઈ અને પૂરેપૂરે પાયે લડવાના અને લડીશું અને સૈતરભાઈ વસાવાની સાથે રહીશું તમે ક્યાંથી આવો છો હું ફતેપુરા તાલુકામાંથી આવું છું દાહોદ જિલ્લો દાહોદ જિલ્લો એટલે અહીં તમે જોઈ શકો છો કે ઘણા બધા એવા છે કે જે લોકલ તો છે જ પણ અહીં સો બસો કિલોમીટર દૂરથી પણ આવ્યા છે અને પોતાના ખર્ચે આવ્યા છે નથી કે પાર્ટીએ કે નથી કોઈએ બસ મોકલાવી ટેમ્પા મોકલાવ્યા નથી ગાડી મોકલાવી પોતાના ખિસ્સાના પૈસા ખર્ચી અને કોના માટે આવ્યા છે એક આદિવાસી નેતા આદિવાસી પુત્ર આદિવાસીઓ માટે લડત લડનાર એવા શ્રી ચેતરભાઈ વસાવાના સમર્થનમાં અહીં તમે બધી બાજુ ફરતો જોઈ શકો છો કે બધા કોઈક પાર્ટી સાથે લેવા દેવા નથી પણ સમાજ સાથે લેવા દેવા છે સમાજના લોકો માટે લેવા દેવા એટલે સમાજના લોકો માટે લડવા માટે સમાજના લોકો માટે લડતા ચેતરભાઈ વસાવા માટે અહીં બધા આવ્યા છે અહીં ઘણા બધાના ગળામાં તમે આમ આદમી પાર્ટીના જોઈ શકો છો પણ એના સિવાય ડબલ પબ્લિક એના સિવાય ડબલ લોકો એના સિવાય ઘણા એવા લોકો છે કે જે પાર્ટી સાથે નથી લેવા દેવા કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી ફક્ત આદિવાસી નેતા ચેતરભાઈ વસાવા સાથે જેમને લેવા દેવા છે જે આદિવાસીઓના મસીહા તરીકે છે એમને સાથે લેવા દેવા છે એમના સમર્થનમાં લોકો આવે છે સાહેબ તમે ક્યાંથી આવો વાણકોટા ક્યાંથી વાણકોટા વાણકોટા નેત્રંગ તાલુ નેત્રંગ તાલુ તમે શાના માટે અહીંયા આવ્યા મારા આદિવાસી નેતા શેતરભાઈ વસાવા ને વગર કારણ સર જન્મા ધકેલી ગયેલા છે એના માટે આખી આદિવાસી સમાજ આદિવાસી સમાજ ભેગો થયો છે તો અહિયાં સમર્થનમાં તમને કોણ અહીંયા આજે આવવાનું છે આજે આવવાના છે કેજરીવાલ કેજરીવાલ અને બીજું પંજાબના મુખ્યમંત્રી 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 અહીં ઘણા બધા એવા છે કે જેમને નામ ખબર નથી પણ એટલું તો ખબર છે કે પંજાબના મુખ્યમંત્રી આવવાના છે અને શ્રી અરવિંદ કેજરીવાલ આવવાના છે એટલે ઘણા બધા લોકો ઘણી મિટિંગમાં જઈએ છે ઘણા લોકોને કેવું હોય છે કે ફક્ત ભેગું થઈને આવવાનું હોય છે સાના માટે તો કે પાર્ટીની મિટિંગ છે જવાનું છે એના સિવાય કોઈ વસ્તુની ખબર હોતી નથી પણ અહીં નાનાથી નાના માણસને આપણે પૂછી શકીએ છીએ નાનાથી નાનો માણસ પણ આપણને જણાવી શકે છે કે અમે કોના માટે આવ્યા છે 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 માટે આવ્યા એમની પાસે કારણ 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 અને કે કોણ આવે કે અરવિંદ કેજરીવાલ આવે છે અને પંજાબના મુખ્યમંત્રી આવે છે ઘણી જગ્યાએ ખબર જ નથી હોતી કોણ આવે છે સ્ટેજ પર કોણ હોય છે કોઈ વસ્તુ ખબર હોતી નથી પણ અહીં એવું નથી અહીં નાનામાં નાના માણસને ખબર છે કે અહીં કોણ આવે તમે ક્યાંથી આવો છો થી આવું છું કઈ જગ્યા આવ્યું એટલે આ સરકાર એને દબાવવા માટે એને છે ખરેખર અમારા સમાજ માટે અમે કોઈ પાર્ટી નથી પણ અમારા સૈતર સમાજ માટે અમે લડે એના સમર્થમાં અમે આવ્યા છે અને અમે જીતાડીશું એમને એટલે આવતી લોકસભાની ચૂંટણી ની તૈયારી ભવિષ્યમાં પણ બની શકશે એટલે મનસુખ વસવા સમાજ માટે લડતા નથી નહીં એ તો ખાલી પતંગ નો દોરો છે પતંગ નો દોરો છે એ દોરો એ લોકો છે તે રીતે ફરે છે એટલે બીજું

સંસદ સભ્ય ને બનાવી તમારું નામ ભાઈ હું ભાઈ ભરૂચ થી આવ્યો છે એક આદિવાસી જાગૃત યુવાન છું અને મારા બધા આદિવાસીઓ ને એક જ નિમંત્રણ છે કે ભલે ચૈતરભાઈ જેલમાં છે પણ ચૈતરભાઈ ને અંદર થી આપડે સભ્ય મોકલી મોકલીશું તારે આપણે આદિવાસી ગણા એટલે કે આપડે આદિવાસી નથી અને આપણા આદિવાસી પર જે પણ અન્યાય થયો છે જે આપણા ખેડૂતોને માર માર્યો છે પણ આ સરકાર શું છે આ વખતે એટલું વિચારવાનું છે કે આદિવાસી વર્ષિસ ભાજપ છે એટલે આપડે બધા આદિવાસી એક થઈ ને આપણા ચૈતરભાઈ ને જીતાડીશું

અને ભરૂચ થી અહીંયા આવ્યા છે પોતાના ઘરથી આવ્યા છે કોના માટે ચેતર વસાવાના સમર્થનમાં હું છું જીજે દેશી ન્યૂઝ હું છું સન ઓફ આદિવાસી